નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. શું અભિનેત્રી જયા બચ્ચન અને જુહી ચાવલા જૂનાગઢમાં રહે છે? શું મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ કોરોનાની રસી મુકાવવા માટે છેક જૂનાગઢ સુધી પહોંચ્યા હતા? દર્શક મિત્રો, આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. આ સવાલ કેમ ઉઠી રહ્યા છે? તો કારણ એ છે કે આ ફિલ્મી હસ્તી, આ ક્રિકેટરે કોરોનાની રસી જૂનાગઢમાં મુકાવી હોય તેના સર્ટિફિકેટ મળી આવ્યા. આ કોરોના સર્ટિફિકેટના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચારી મચી જવા પામી છે. ચોંકાવનારી ખબર એ સામે આવી રહી છે કે આવું જોવા મળ્યું જૂનાગઢના ભેંસાણ અને વિસાવદરના ગામડાઓમાં, જ્યાં ફિલ્મી હસ્તીઓ ક્રિકેટરોના કોરોના સર્ટિફિકેટ મળી આવ્યા, જે કોરોના વેક્સિનના કૌભાંડની ચાડી ખાય છે. દર્શક મિત્રો, આશંકા તો એવી વ્યક્ત કરાઈ રહી છે કે 100% રસીકરણ દર્શાવવા માટે કોઈના પણ નામે રસી આપી દેવાનું સર્ટિફિકેટ બનાવી દેવાય છે, એટલે રસીકરણની કામગીરી દેખાડી શકાય. વાત કરીએ તો કોરોના કાળમાં મેડિકલ સેક્ટરના અનેક કૌભાંડો સામે આવ્યા, જેમાંથી કેટલાક કૌભાંડ સરકારી તંત્રની સામે આવ્યા દર્શક મિત્રો. પરંતુ હાલ તો કોરોનાનો સમય વીતી ગયો છે, ત્યારે ગુજરાતમાંથી બહાર આવ્યું છે કોરોનાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ. જૂનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100% પૂર્ણ કરવા માટે ભરતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. આ ચોંકાવનારી ખબર સામે આવી છે. આ ખબર સામે આવતાની સાથે જ ગુજરાત સરકાર, તંત્ર, ખાસ કરીને આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા છે, ઊંચા નીચા થઈ ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે. કયા સ્ટારે ક્યાંથી લીધી વેક્સિન? શું આ મામલે તંત્ર દ્વારા કોઈ એક્શન, કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી? વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં તો દર્શક મિત્રો, એક બાજુ કોરોનામાં મૃત્યાંકને ઓછો બતાવવામાં સરકાર પર સતત આરોપો લાગી રહ્યા છે, ત્યાં કોરોનાના વેક્સિનને લઈને આંકડા વધારે બતાવતા તંત્રએ કેવા ધતિંગ કર્યા છે તે આવ્યું છે સામે, તેવી ચર્ચાઓ ચગદોળે છે. જૂનાગઢમાં 100% સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરવાના ટાર્ગેટ સુધી પહોંચવા ફિલ્મ સ્ટાર્સના ક્રિકેટરોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું કૌભાંડ ચોંકાવનારી ખબર આ સામે આવી છે. જિલ્લાના ભેંસાણ, વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બોલિવૂડ સ્ટાર્સના વેક્સિનના સર્ટિફિકેટ મળી આવ્યા છે, જેમાં મહિમા ચૌધરી, જયા બચ્ચન, જુહી ચાવલાના વેક્સિન સર્ટિફિકેટ મળી આવતા દર્શક મિત્રો અનેક ચર્ચાઓ ચગદોળે છે, અનેક સવાલો ઉઠવા પામ્યા છે, જે બાદ આરોગ્ય વિભાગના નીચે જાણે અંગારો પડ્યો હોય તેવું સફાળું જાગ્યું છે. કયા સ્તરે ક્યારે લીધી વેક્સિન? વાત કરીએ આ મામલે તો દર્શક મિત્રો, જૂનાગઢના વિસાવદર અને ભેંસાણ તાલુકામાં ક્યારેય આ બોલિવૂડ સ્ટાર્સ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી નથી, છતાં પણ આંકડા બતાવવાની જાણે એવી તંત્રને તલબ લાગી કે બોગસ સર્ટિફિકેટ કોરોના વેક્સિનના ઇસ્યુ કરી દેવામાં આવ્યા. જોકે આ તો બોલિવૂડ સ્ટાર્સના નામ હતા જેમના કોરોના સર્ટિફિકેટ સામે આવ્યા છે વેક્સિનના, જેના કારણે ધ્યાનમાં આવી ગયા. પરંતુ દર્શક મિત્રો, એવા કેટલાય બોગસ સર્ટિફિકેટ કોરોના વેક્સિનના ઇસ્યુ થયા હોઈ શકે છે, તેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ સર્ટિફિકેટને આધારે જુહી ચાવલા એ મોટી મોણબરી ગામે રસીના ડોઝ લીધા હતા, જયા બચ્ચને અને મહિમા ચૌધરીએ મેંદપરા PHCમાં રસીના ડોઝ લીધા હતા, તથા ક્રિકેટર મોહમ્મદ કૈફે પ્રેમપરા સબ સેન્ટર ખાતેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ તમામ લોકોની જન્મ તારીખ 1 જાન્યુઆરી અને સાલ અલગ અલગ લખવામાં આવી છે. જોકે દર્શક મિત્રો, આ સ્ટાર્સ તો ક્યારેય આ સેન્ટરમાં તેઓએ પગ પણ મૂક્યો નહીં હોય, તો આ સર્ટિફિકેટ વેક્સિનના કેવી રીતે ઇસ્યુ થયા તે મોટો સવાલ ઉઠવા પામ્યો છે. આ મામલે કોઈ એક્શન, કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી? આ સવાલ જો આપને થતો હોય તો આપને જણાવી દઈએ, જૂનાગઢમાં વિવિધ કોરોના વેક્સિન સેન્ટર્સ પરથી કોરોનાના બોગસ વેક્સિનેશન સર્ટિફિકેટ ઇસ્યુ થયાનો મામલો જ્યારે આરોગ્ય વિભાગ પર અંગારાની જેમ પડ્યો હોય તેમ તંત્ર સફાળું જાગતું વહેતું થઈ ગયું. અને આપને જણાવી દઈએ કે આ મામલામાં જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં ડેપ્યુટી DDO દ્વારા તપાસ કરવામાં આવશે, અને તે ઉપરાંત તપાસ સમિતિમાં 5 સભ્ય હશે. જે લોકો પણ આ કૌભાંડના દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખબરો અનુસાર જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. દર્શક મિત્રો, ચોંકાવનારી વાત અહીં એ છે કે સ્થાનિક લોકોને રસી લેવા માટે લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી જેવી જાણીતી ફિલ્મી હસ્તીઓના નામે રસીના જે સર્ટિફિકેટ છે તે ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા. ફિલ્મી હસ્તીઓના નામે સર્ટિફિકેટથી જિલ્લાના તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અને દર્શક મિત્રો, વાત કરીએ ને જો તપાસ કરવામાં આવે ને
તો ખોટા સર્ટિફિકેટ તો ઠીક, પણ કોરોનાની કિંમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ સામે આવી શકે છે તેવી પણ ચર્ચાઓ ચગદોડે છે. એટલું જ નહીં, આ કૌભાંડ જૂનાગઢ પૂરતું સીમિત છે કે પછી સૌરાષ્ટ્ર કે પછી સમગ્ર ગુજરાત સુધી વિસ્તરેલું છે તે પણ તપાસ બાદ જ માલુમ પડશે. શું કહેશો આ અંગે આપ? આપનો અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.